Subscribe now and press the bell icon. Never miss an update. दोस्तों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबन स्वागत है आजनी वार्ता अपनी भूलो हिसाब राखो દસ્તો જીવનની અંદર મોટા ભાગના માણસો કોઈને કોઈ ભૂલો કરતા હોય છે કોઈક વખતે આપણે વચન આપ્યું હોય અને વચન પ્રમાણે આપણે કામ ન કર્યું હોય કોઈક વખતે આપણે અમુક પ્રકારે એમને મદદ કરશું અને એને મદદ ન કરી હોય કોઈક વખતે આપણે અમુક પ્રકારે આપણે આયોજનને પ્લાનિંગ કરવાનું હોય એ પ્રમાણે આપણે આયોજનપૂર્વક કામ ન કર્યું હોય ક્યારેક આપણે આટલું વાંચવાનું હોય પણ આપણે એમાં વાંચ્યું ન હોય આવી અનેક પ્રકારની ભૂલો આપણે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ અને એ ભૂલો પાછા ભૂલી પણ જતા હોય છે અને ભૂલી જતા હોવાને કારણે ફરી ફરીને પાછી એ જ પ્રકારની ભૂલો આપણે વારંવાર કરતા હોઈએ છીએ માણસ કોઈ એક જ ભૂલ કરે એ કોઈ ગુનો નથી પણ એક જ પ્રકારની ભૂલો વારંવાર જો કરે તો એ વાત જીવનની અંદર સિદ્ધિની ટોચ ઉપર પહોંચાડી દેતું નથી આ વાત ડેલ કાર્નેગીના જીવન ઉપરથી આજે મારે વાત કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે ડેલ કાર્નેગી બહુ મોટા ઉદ્યોગપતિ હતા એક સામાન્ય કુટુંબમાંથી એમનો જન્મ થયો અને વિકાસ કરતાં 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 કરતા એ વિશ્વના ખૂબ મોટા ઉદ્યોગપતિ બની શકા ડેલ કાર્નેગી વિશે એમ કહેવાય છે કે એમને કોઈક એક પ્રશ્ન પૂછો કે તમને ખૂબ આનંદ જીવનમાં ક્યારે થયો જ્યારે તમે અબજો પછી થયા ત્યારે ત્યારે ડેલ કાર્નેગી કહે છે કે ના હું અબજોપતિ પછી થયો ત્યારે મને આનંદ નથી થયો પણ મેં મારા જીવનમાં હજારો વ્યક્તિઓને અબજોપતિ બનાવ્યા ત્યારે મને એનો આનંદ મને મળ્યો છે વાત એના કરતાં કંઈક જુદી જ છે ડેલ કાર્નેગીને કોઈક પ્રશ્ન પૂછો કે તમે આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા એની પાછળના અનેક રહસ્યો હશે કેટલાય તમારા કામ કરવાની પદ્ધતિઓના સંદર્ભો પણ હશે પણ મારે તમને પૂછવું છે કે એક જ બાબત એવી કઈ છે કે જે તમે આટલી ઊંચાઈ પર પહોંચ્યા એને માટે જવાબદાર છે ડેલ કાર્નેગીએ વિચારા સિવાય સીધો જવાબ આપ્યો કે હું હંમેશા મારી ભૂલોનો હિસાબ રાખું છું મિત્રો આપણે ક્યારેક ક્યારેક પૈસાનો હિસાબ રાખીએ છે ક્યારેક ક્યારેક વસ્તુનો હિસાબ રાખીએ છીએ ક્યારેક ક્યારેક કપડાનો હિસાબ રાખી છે ક્યારેક ક્યારેક સંબંધોનો હિસાબ રાખી છે ક્યારેક ક્યારેક આપણે કોઈ કાર્યોનો હિસાબ રાખીએ છીએ પણ ડેલ કાર્નેગી એમ કીધું કે મારી ભૂલોનો હિસાબ રાખું છું મિત્રો મનોવૈજ્ઞાનિક વાત છે મેં પહેલાં જ બતાવ્યું કે આ જીવનમાં કેટલી ભૂલો માણસો કરે છે પણ એ ભૂલોનો હિસાબ રાખતા નથી અને ડેલ કારણિકી એમ કહે છે કે મારા સૌથી સફળતા માટેનું રહસ્ય એટલે મારી ભૂલોનો હું હિસાબ રાખું છું અને એ હિસાબ જો આપણે રાખીએ એટલે કે નોંધ કરવી આપણે આજે મેં આખા દિવસમાં કેટલી ભૂલો કરી આ ભૂલોને સુધારવા માટે મેં શું કર્યું આગળ ઉપર આ ભૂલો ફરીવાર ન થાય એના માટે હું કેટલો જાગૃત રહ્યો અને આ ભૂલને કારણે મને કેટલું નુકસાન થયું અને સામી વ્યક્તિને કેટલું નુકસાન થયું એ બધી બાબતો ઉપર ડેલ કારનેગી ચિંતન કરતા હિસાબ રાખવો એટલે માત્ર કાગળ ઉપર લખવી વાત નથી ચિંતન કરવું નહીતર તો માત્ર કાગળ ઉપર તમે લખી નાખો તો એનું જજમેન્ટ ના આવે પણ એ પોતે દરેક ભૂલ માટેનું ચિંતન કરે આવી ભૂલ શું કામ મારાથી થઈ અથવા તો શું કામ મેં કરી કેટલીક ભૂલો આપણે આપણી જાતે કરીએ છીએ અને કેટલીક ભૂલો આપણાથી થઈ જતી હોય છે અને કેટલીક ભૂલો આપણને બીજા કરાવે છે આ ત્રણેય બાબતો છે બીજા કરાવે છે ત્યારે જાગૃત રહેવું પડે થઈ જતી હોય ત્યારે એનો અર્થ એ થયો કે આપણે એ વિષયમાં આપણી અજ્ઞાનતા છે અને જો આપણે ભૂલ કરતા હોઈએ એનો અર્થ એ થયો કે આપણો ઈરાદો ચોખ્ખો નથી બીજાને છેતરવાનો છે કદાચ આપણે પોતે કંઈક ઓછું કામ કરવું છે એ પ્રકારની વાત છે પણ આપણા આ બધાય ઈરાદા અને આ ચિંતન આપણે કરવું જોઈએ મિત્રો મારે સૌ યુવાનોને કહેવું છે કે ડેલ કાર્નેગીએ જે આ વાત કરી કે હું હંમેશા મારી ભૂલનો હિસાબ રાખું છું આ વાત ખૂબ અગત્યની છે તમે કેટલીક સ્કીલો વિકસાવો ઉદ્યોગપતિ બનવા માટેની કેટલીક સ્કીલો હોય કે વાતચીત કેમ કરવી ચોકસાઈ કેમ રાખવું ક્વોલિટી માલ કેમ બનાવવા એની સાથોસાથ તમે કેટલી ભૂલો કરો છો એ પણ નોંધતા જાઓ આપણને એમ થાય ભૂલો કરી અને એની નોંધ કરવી તો એ નેગેટિવ બાબત નથી મિત્રો એ નેગેટિવમાં પોઝિટિવ સમાયેલું છે એ ભૂલો ફરીવાર ન થાય એટલા માટેની ભૂમિકા છે એટલે કે નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાની એક હાઈવે છે અને એ અનુસંધાને આપણે ફરી નોંધ લઈએ આજથી જ નક્કી કરી આ વાર્તા આપણને એમ કે છે કે આપણે આ કેટલી ભૂલો કરી છે કેટલી ભૂલો એવી હોય છે કે જે ભૂલો આપણે કોઈને કહી શકતા નથી કેટલીક ભૂલો એવી હોય છે કે જે આપણે ઈરાદાપૂર્વક છુપાવી છે કેટલીક ભૂલો એવી હોય છે કે એ ભૂલો આપણને કરવામાં રસ છે કેટલીક ભૂલો એવી છે કે જે ભૂલો કરી અને આપણે બીજાને નુકસાન કરી અને સાથોસાથ આપણો ફાયદો લેવા માટે કરીએ છીએ કેટલા બધા ગુણોનો વિકાસ થાય માત્ર જો ભૂલોનો હિસાબ રાખો તો દોસ્તો ફરી એકવાર આજથી જ શરૂઆત કરો તમારા જીવનની અંદર એક ઉત્તમ પાઠ મળશે કે આખા દિવસમાં મેં કેટલી ભૂલો કરી આ ભૂલોના પ્રકારો ઈરાદાપૂર્વક થઈ ગઈ મારાથી અન્યએ કરાવી ન કરવીથી છતાં પણ સંજોગોને પરિસ્થિતિએ કરાવી તો આ રીતે જો એનું વિશ્લેષણ કરવામાં આવે તો વારંવાર આપણે જીવનમાંથી આપણે ઊંચાઈ ઉપર પહોંચવામાં આપણને તકલીફ પડતી નથી આપણા યુવાન મિત્રોને ખાસ કહીએ આપણા ઉદ્યોગપતિઓને કહીએ જીવનની અંદર બહુ આગળ વધી ચૂકેલા મહાન વ્યક્તિઓને પણ કહીએ કે તમે ડેલ કાર્નેગીએ કીધેલી વાત ફરી એકવાર યાદ રાખો મારી ભૂલોનો હું હિસાબ લખીશ દરરોજ લખીશ એનું ચિંતન કરીશ એના માટે વિચારીશ અને એ રીતે આ વાત બતાવે છે સૌ યુવાનોને Subscribe now and press the bell icon. Never miss an update.